હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એકદમ ટેસ્ટી એવા બહારથી ક્રિસ્પી ક્રન્ચી અંદરથી એકદમ સોફ્ટ એવા ફલાફલ, જે ફલાફલ ખાવાની એટલી મજા આવશે કે તમે એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને 100% પરફેક્ટ આ ફલાફલની આપણે રેસીપી શેર કરેલી છે. તો ફલાફલ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા આખી રાત 1.5 કપ ચણાને પલળવા મૂકી દીધા હતા, જે આપણે લીધેલા છે છોલે ચણા. તો આ ચણા પલળીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આ ચણા જે એક્સ્ટ્રા પાણી હોય તે કાઢીને આ ચણાને આપણે ક્રશ કરી લેવાના છે, મતલબ તેને બિલકુલ બાફવાના નથી. તો બધા જ ચણા આપણે ચોપરમાં એડ કરી દીધેલા. હવે આમાં નાખીશું આપણે સ્વાદ મુજબ, મતલબ 8 થી 10 લસણની મોટી કળી. અને હવે ફલાફલની અંદર નાખવા માટે આપણે જઈએ ઘરના ગાર્ડનમાં અને ધાણા અને મરચા આપણે લઈ આવીએ. તો ધાણા અને મરચા લઈ લીધેલા, તો 7 થી 8 લીલા મરચા નાખેલા, થોડાક સ્પાઇસી એવા. અને હવે નાખીશું આપણે ભરપૂર લીલા ધાણા. તો આ ફલાફલની અંદર આપણે ભરપૂર લીલા ધાણા નાખવાના, તેનાથી બહુ સરસ ટેસ્ટ આવશે. હવે સ્વાદ મુજબ આપણે નાખીશું મીઠું. હવે નાખીશું 2 ચમચી ચણાનો લોટ, વધારે નથી નાખવાનો. અગર 1 કપ ચણાથી તમે ફલાફલ બનાવતા હોય ને તો 1 ચમચી ચણાનો લોટ એડ કરી દેવાનો, પણ 1.5 કપ લીધા એટલે 2 ચમચી મેં એડ કરી દીધેલો. હવે નાખીશું આપણે લીંબુનો રસ, એટલે આખું લીંબુ આપણે નીચોવી દઈશું. તમે આખું લીંબુ નીચોવી દીધેલું. હવે આ ચણાને આપણે ક્રશ કરી લેવાના છે. તો આ ફલાફલ બનાવવા માટે આપણે ચણાને ચોપરમાં ક્રશ કરીએ છીએ. અગર તમારી પાસે મોટું એવું ચોપર ન હોય તો આપણે આ ચણાને મિક્સરમાં પણ ક્રશ કરી શકીએ. એ થોડીક વાર ચાલુ કરી બંધ કરી દેવાનું, એટલે મસ્ત ફટાફટ ક્રશ થઈ જશે. અને બિલકુલ પાણી આમાં નથી નાખવાનું, એકદમ લચકા જેવો મસાલો હોવો જોઈએ. લિક્વિડ વાળો આ મસાલો આપણે નથી બનાવવાનો, તો પાણી આપણે બિલકુલ એડ નથી કરવાનું. અહીંયા આપણે ચણાને સરસ રીતે ક્રશ કરી લીધેલા, જેવી રીતના દાળને પીસીએ આખી ભાંગી કેવી પીસીએ, એવી જ રીતના આ ચણાને પીસીને રેડી કરી લેવાના. તો હવે મેં ચોપર બંધ કરીને ઉપરથી હું એડ કરી દઈશ ઇનો. તો ઇનોનું મેં 1 પાઉચ લીધેલું છે, તેમાંથી હું 1/2 ટીસ્પૂન જેટલો જ ઇનો નાખીશ, વધારે નહીં નાખું અને વધારે નાખવાનો પણ નથી. તો 1/2 ટીસ્પૂન જેટલો મેં ઇનો એડ કરી દીધેલો. ઇનો નાખીને આપણે ફરીથી મિક્સ કરી લઈશું. તો ફલાફલ બનાવવા માટે આપણે ચણાને સરસ રીતે ક્રશ કરી લીધેલા. હવે 1 મોટા બાઉલમાં આપણે આ ક્રશ કરેલા ચણા લઈ લઈએ. તો આવી રીતના મસાલો આપણે બનાવેલો અને ટેસ્ટ કર્યો તો પરફેક્ટ, તેમાં મીઠું, લીંબુ અને તીખાપણ માટે મરચી પરફેક્ટ હતી, અને મસ્ત એવો લસણ અને ધાણાનો ફ્લેવર પણ આવે છે. હવે આપણે આમાંથી થોડાક મોટી સાઈઝના એવા બોલ્સ બનાવી લઈશું. તો ફલાફલના બોલ્સ બનાવવા માટે તમારે લેવાનું છે 1 આઈસ્ક્રીમનું જે સ્કૂપ હોય ને તેનાથી, આનાથી બધા જ પરફેક્ટ સાઈઝના બોલ્સ બનશે. અને સ્કૂપ ન હોય તો મોટી એવી ચમચી હોય ને તેનાથી આપણે એક સરખો મસાલો લઈને બોલ્સ બનાવીશું ને તો એક સરખા આપણા બોલ્સ બનશે. તો હું અહીંયા આઈસ્ક્રીમનું જે સ્કૂપ આવે તે યુઝ કરી રહી છું. તો આવી રીતના આપણે મસાલો લઈને મોટી સાઈઝના એવા બોલ્સ બનાવી લઈએ. તો જેટલો મસાલો આપણે ક્રશ કર્યો હતો ને તેનાથી બધા જ આપણે બોલ્સ બનાવી લીધેલા. હવે આપણે આ બોલ્સને તળી લેવાના છે. તો તળવા માટે બીજી સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો આ સાઈડ આપણા બોલ્સ બની ગયા ત્યાં સુધીમાં તેલ પણ આવી ગયેલું. તો તેલને ચેક કરવા માટે સૌથી પહેલા આપણે થોડોક ફલાફલનો બોલ્સમાંથી ટુકડો લઈને તેને પહેલા ફ્રાય કરી લઈશું, એટલે ખબર પડી જાય કે તેલ કેટલું ગરમ છે. તો તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. જ્યારે આપણે ફલાફલ્સનો બોલ્સ નાખીએ અને તરત જ ઉપર આવવા લાગે એટલે સમજી લેવું કે તેલ પરફેક્ટ ગરમ છે. અને એકદમ હાઈ જ ગરમ કરી લેવાનું, પછી ગેસ કરી દેવાનો ધીમો. તો હવે આપણે બધા જ ફલાફલને ફ્રાય કરી લઈએ. તો ફ્રાય કરતી વખતે ફલાફલ તમારા બિલકુલ નહીં ફાટે, કેમ કે ફક્ત આપણે ચણાને પીસેલા હતા અને તેમાં ખાલી 2 ચમચી ચણાનો લોટ નાખેલો હતો, એટલે તમને કદાચ એવું લાગશે કે આ બોલ્સ ફાટી જશે, પણ બિલકુલ નહીં ફાટે. પણ તમે આવી રીતના તેલનું ટેમ્પરેચર રાખશો ને તો તમારા ફલાફલ બિલકુલ નહીં ફાટે.
તો અહીંયા આપણા ફલાફલ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે, તો આવી રીતના આપણે બીજા ફલાફલને પણ ફ્રાય કરી લઈએ. તો બીજો ઘાણો પણ તળાઈને રેડી થઈ ગયેલો. હવે હું તમને એક ફલાફલ કટ કરીને બતાવીશ કે અંદરથી કેવું ફલાફલ દેખાશે. તો તમે જોઈ શકો છો મસ્ત સરસ મજાનું અંદરથી ગ્રીન ગ્રીન અને એકદમ પોચું રૂ જેવું બનશે અને બહારથી ક્રિસ્પી ક્રન્ચી બનશે. તમે આવી રીતના રેસીપી ફોલો કરીને ફલાફલ બનાવશો ને તો તમારા પણ ફલાફલ 100% પરફેક્ટ બનશે અને એકદમ ટેસ્ટી એવા બનશે. અને આ ફલાફલ આપણે જે બનાવ્યા છે ને તેમાંથી તમને એકદમ મસ્ત નવી એવી ડીશ જોવા મળશે, જેમની ડીશ હજી સુધી કોઈ નથી બનાવી. અને આપણે આ ફલાફલ નાખીને એક નવી ડીશ બનાવી રહ્યા છે જે ખાવામાં હેલ્ધી તો હશે પણ નવી હશે અને ટેસ્ટી પણ હશે. તો તેમની રેસીપી પણ તમને 1 થી 2 દિવસમાં જરૂર જોવા મળશે. તો પ્રોટીનથી ભરપૂર અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ ટેસ્ટી એવા આપણા ફલાફલ બનેલા હતા. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.